વિદ્યાર્થી મિત્રો મૌર્ય મૌર્યયુગ ગુપ્તયુગ અને અન્ય શાસકો ધોરણ છ પાઠ છ અને ભાગ એક બરાબર છે હવે મૌર્ય મૌર્યયુગ ગુપ્તયુગ અને અન્ય શાસકો એ પહેલા આપણે આ અશોક સ્તંભ વિશે એની પૂર્વ ભૂમિકા એટલે પુસ્તકમાં આપેલું છે એ રીતે આપણે જોઈશું કે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો જલ્પ બોલ્યો કિંગ સિક્કો હવા હવામાંથી નીચે જમીન પડ્યો પડ્યો કિંગ એટલે જલ્પે બેટિંગ માંગી બાજુમાં ઉભેલો હેતાંશ બોલ્યો થયો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે તો ભવ્ય તેને સમજાવ્યો સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલું છે બરાબર છે ચલો ત્રણ સિંહોની આકૃતિ છે હવે એ આપણે ક્યાં હોય છે તો કે રૂપિયા એના સિક્કા ઉપર અને એ સારનાથ માં સિંહની જે આકૃતિ છે એ કોને સ્થાપિત કર્યું હતું કે અશોક તો કયો વંશનો કયા વંશનો હતો એ મૌર્ય વંશ બરાબર છે અને એ આપણે રાષ્ટ્રીય તરીકે જાહેર કરવામાં આવ્યું છે સ્વીકારવામાં આવ્યું છે હવે આપણે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય અને જે વંશની સ્થાપના કરી એના વિશે જોઈશું તો પહેલું ચિત્ર છે ચંદ્રગુપ્ત અને બીજું છે ચાણક્ય તો કે મૌર્ય વંશના સ્થાપક અને શાસક તો કે પહેલો છે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક પૂર્વે ત્રણસો એકવીસથી થી ઈસવીસન પૂર્વે સત્તાણું તમને એવું થતું હશે કે પૂર્વે પૂર્વે ત્રણસો ત્રણસો એકવીસથી બસો સત્તાણું તો પહેલાં એટલે પહેલાં ઊંધી સાલ ચાલતી હતી એટલે એને પૂર્વે લખાય છે ત્રણસો એકવીસ ત્રણસો વીસ ત્રણસો ઓગણીસ ત્રણસો અઢાર એવી રીતે ત્રણસો એકવીસથી થી ઈસવીસન બસો સત્તાણું એટલે ત્રણ એકવીસ એટલે એટલા વરસ એકવીસ વરસ

ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો ભાગ ભજવ્યો હતો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો કયા કયા કાબુલ કન્હાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે એટલે કે મેગેસ્થનીસ ત્યાં રોકાયો એટલે એને એ રાત્રિ રોકાણમાં એને એક પુસ્તક લખ્યું તો કહ્યું તો કે ઇન્ડિકા એની અંદરથી આપણને શાની માહિતી મળે છે તો કે મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ માટે ક્યાં ગયા તો કે તક્ષશિલામાં તો ત્યાં તેમણે કોણ લઈ ગયું તો કે ચંદ્ર ચાણક્ય અને ત્યાં જઈ અને શાની તાલીમ આપી તો કે શસ્ત્ર અને સાસરોની કોની મદદથી ચાણક ચંદ્રગુપ્તએ મૌર્ય વંશની સ્થાપના કરી તો કે ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ થી ચંદ્રગુપ્ત મૌર્ય એર્વે નંશ ના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી હવે ચાણક્યની રાજનીતિ અને વહીવટનો સંપૂર્ણ લાભ કોને મળ્યો તો કે ચંદ્રગુપ્તને ચાણક્યએ કયો ગ્રંથ લખ્યો અર્થશાસ્ત્ર મળે છે તો કે રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે હવે કયા કયા ચાર પ્રદેશો જીત્યા અને કોને તો કે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતનને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો એટલે કે કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા હવે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસને કસને કસે પોતાની પુત્રી ચંદ્રગુપ્તને પરણાવી હતી અને બીજું કો એના પોતાના દરબારમાં રાજદૂત કોણ હતું મેગેસ્તનિસ તો એ મેગેસ્તનિસને ત્યાં મોકલ્યા અને મેગેસ્ટનીસે કયું પુસ્તક લખ્યું ઇન્ડિકા અને એમાંથી આપણને શાની માહિતી મળે છે તો કે મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે હવે આગળ જોઈશું હવે આ ભારતનો નકશો છે તો ચંદ્રગુપ્ત મૌર્યએ જે જે વિસ્તારમાં પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો આ ચોપડીમાં પણ છે એ વિસ્તારનું અહીંયા નામ આપેલું છે તો ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંધારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું પશ્ચિમ ભારત પણ તેની સત્તા હતી સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમા રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જોવા મળે જણાવેલ છે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્ત સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ કે સામ્રાજ્ય સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી બરાબર છે હવે ઉત્તરમાં ચંદ્રગુપ્ત એ પોતાનું ક્યાં સુધી શાસન હતું તો કે અફઘાનિસ્તાન પેશાવર અને પૂર્વમાં બંગાળ તો પશ્ચિમમાં પશ્ચિમ ભારત પર પણ પણ એની સત્તા હતી અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં તો કયા વૈશ્યને વૈશ્યને રાજ્યપાલ તરીકે નિમ્યા હતા તો કે પુષ્યગુપ્ત હવે પુષ્યગુપ્ત એ કયું તળાવ બનાવ્યું તો કે સુદર્શન તળાવ ક્યાં તો કે જૂનાગઢમાં દક્ષિણ ભારતમાં તેનું શાસન ક્યાં સુધી હતું કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધી હતું હવે આપણે આગળ જોઈશું ચંદ્રગુપ્ત તેના જીવનના અંતિમ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો સત્તાણુંમાં માં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્ત ચોવીસ વર્ષ રાજ કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાં મળી આવે છે ભારતમાં વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ મળી છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે હવે ચંદ્રગુપ્તે પોતાના અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા તો તેનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના શ્રવણ હવે કેટલા વર્ષ રાજ કર્યું કે ચોવીસ વર્ષ એની એની માહિતી આપણને ક્યાંસામાંથી મળે છે તો કે જૈન પુરાણોમાંથી હવે ભારતના મૌર્ય સભાની સ્થાપના પહેલાનો ઇતિહાસ કયા ઇતિહાસ તરીકે ઓળખવામાં છે તો કે આદ્ય ઇતિહાસ હવે મૌર્ય વંશની સ્થાપવાની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણે વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે બરાબર છે તો પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તો કોની મદદથી તો કે ચંદ્રગુપ્ત દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું એ પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે બરાબર છે હવે મૌર્ય વંશ આપણે જાણકારી મેળવી હોય તો કયા કયા ગ્રંથો તો કે અર્થશાસ્ત્ર કોણે લખ્યું તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય હવે ઇન્ડિકા તો કોને મેગેસ્થનીસ ત્રણ દીપવંશ અને મહાવંશ શું છે તો કે બૌદ્ધ ગ્રંથો અને ક્યાં શિલોન એટલે હાલનું શ્રીલંકા હવે મુદ્રા નાક્ષસ એ નાટક છે એને કોને લખ્યું છે વિશાખાદત્ત હવે આ બધા આ ચારે ચાર ગ્રંથો છે એમાંથી આપણને મૌર્ય વંશની માહિતી મળી જાય છે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરેર શિલાલેખો સ્તંભાલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારોમાંથી આપણને વંશની માહિતી મળે છે હવે આગળ જોઈશું હવે ગ્રાન્ડ ટંક રોડ બરાબર છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ એશિયા ખંડનો આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યાના સમયમાં થયું હતું તે તામ્રિપથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો સૌથી કોના સમયમાં કે ચંદ્રગુપ્ત મૌર્ય પણ પુનઃનિર્માણ કોને કરાવ્યું તો શીરશા સુરીએ પોતાના શાસનકાળમાં રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળમાં તો કે ડેલ હાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે કયો રાષ્ટ્રીય ધોરી અને ક્યાંથી દિલ્હીથી કોલકાતા સુધીનો બરાબર છે તો ગ્રાન્ડ ટંક રોડ એ એશિયા આપણને પૂછાય છે કે એશિયાનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો તો ગ્રાન્ડ ટંક રોડ એ રોડનું સૌથી પહેલાં નિર્માણ કોને કરાવ્યું તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ક્યાંથી ક્યાં તો કે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો અને તે સમય ગંગા અને મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો હવે આ રોડનું પુનઃનિર્માણ કોને કરાવ્યું તો કે શેરશાહ શ્રીએ પોતાના શાસનકાળમાં અને અંગ્રેજ શાસનકાળમાં તો કે ડેલ હાઉસે અને વર્તમાન સમયમાં આ રોડ તો કે દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે હવે આપણે આગળ જોઈશું હવે છે બિંદુસાર બિંદુસાર નું રાજ્ય ઈસવીસન પૂર્વે બસો સત્તાણું પૂર્વે ચંદ્રગુપ્ત ના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાંધી આવ્યો પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસિમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકી અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિવણૂક થઈ હતી બે રાજ બે પુત્રો સુસિમ અને અશોક હવે સુશીમની ક્યાં તો કે તક્ષશિલા અને અશોકની તો કે અવંતિ તો સુશિમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો જ્યારે સુશીમના સમયમાં જે બળવો થયો તે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્યો સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો બિંદુસારે તેના કાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યોને સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષો સુધી રાજ્ય કર્યું બરાબર છે હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ કોણ ગાદી આવ્યું તો કે તેનો પુત્ર બિંદુસાર હવે એને એ પોતાનું રાજ્ય કોને વારસામાં આપ્યું અશોકને બરાબર છે હવે બિંદુસારના શાસનકાળમાં સુસીમને ક્યાંનું અને અશોકે અશોકને ક્યાંનું રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે એટલે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી તો કે સુસીમની તક્ષશિલા અને અશોકની અવંતીમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી બરાબર છે હવે બિંદુસારે કેટલા વર્ષ સુધી રાજ કર્યું તો કે પચીસ વર્ષ સુધી હવે આપણે આ ભાગ એકની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય એને મૌર્ય વંશની સ્થાપના કરી કોની મદદથી ચાણક્યની મદદથી ચાણક્ય કયો ગ્રંથ લખ્યો અર્થશાસ્ત્ર હવે ચંદ્રગુપ્ત મૌર્ય એને હરાવી ચાર પ્રદેશો જીત્યા અને સેલ્યુકસે તેને ખુશ થઈ અને પોતાની પુત્રી હેલેનાને પરણાવી એનો રાજ્ય વિસ્તાર મેગેસ જે ઇન્ડિકા પુસ્તક લખ્યું છે એની અંદર મૌર્ય સમયની બધી જ માહિતી આપણને મળે છે હવે ગ્રાન્ડ ટ્રંક રોડ તો ચંદ્રગુપ્ત મૌર્યએ તેનું રોડનું નિર્માણ કરાવ્યું શેરશાહ સૂર્ય એનું પુનઃનિર્માણ કરાવ્યું અને બેલાઉસી પછી એનું પુનઃનિર્માણ કરાવ્યું અને અત્યારે દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે અને ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી તેનો પુત્ર બિંદુસર રાજ ગાદી આવ્યો એને સુશીમને તક્ષશિલા અને અશોકને અવંતિના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી આ બધા મુદ્દા વિશે આપણે ચર્ચા કરી આ વિડીયોને તમારે સાંભળવો સમજવો જેથી કરીને વિષય વસ્તુની સમજ તમે મેળવી શકો